મને ખ્યાલ છે કે આકાશવાણી રાજકોટ દ્વારા આપના દ્વારા કહેવાયેલી વાર્તાઓ, આપના કંઠે ગવાયેલા કેટલા ગીતો, એ એમની પણ બહુ મોટી માંગ રહેલી છે. હવે એક શિક્ષક તરીકે ભણાવ્યું, વિષયો ભણાવ્યા એ તો બરાબર, એક પોતાનો હુન્નર માટે આ કામ કર્યું એ પણ બરાબર, પણ આ લગ્ન ગીતોનો ને એનો પણ વારસો, જે ખરેખર તો વારસામાં જ મળ્યું છે. ગીતો ગામમાં જે જે જ્ઞાતિના ગીતો ગાય, મેં આપણે વાત કરી કે અમને યાદ રહી જો, મારી માને આવડતા હતા ઘણા ગીતો અને સાંભળીએ એટલે યાદ રહી જાય, અને એમાં રસ હોય યાદ રહી જાય છે. ઘણા એમ કે અમને યાદ જ નથી રહેતું, યાદ જ નથી રહેતું, પણ જો તમને રસ હોય એમાં તો જ યાદ રહે. તો હમણાં ગીતોની જે આપણે વાત કરીએ છીએ, તો હમણાં આપ જાણો છો એમ રાજકોટ રાજકુમારીના મંદાતાની દીકરી લગ્ન થયા, લગ્ન થયા એના જેટલા ગીતો 20 પ્રસંગો લીધા હતા, યુનાઈ સાહેબ કહી ગયા હતા કે બા 20 પ્રસંગોના લગ્ન ગીતો, લગ્ન ગીતો ક્રમબદ્ધ, હા, કેવી રીતે ગવાય ને કોઈ એકાદું લગ્ન ગીત. હવે એ લગ્ન ગીત તો ગાઈ દો, પણ જે પ્રસંગો લીધા એના તૈયાર કર્યા, કેવી રીતે ગાવાના, દરબારી ગીતો બધાય, દરબારના ગીતો બધા જુદી જાતના હોય, હા, એટલે જુદા પડે બીજા બધી જ્ઞાતિઓના ગીતો કરતા, હા. પણ મને આનંદ તો એ વાતનો થયો કે જ્યારે અહીંયાથી એક ગ્રુપ ગયું હતું ત્યાં જયપુર પરણાવવા દીકરીને, હવે ત્યાં બીજે દિવસે સવારે ગોત્રીજને પગે લાગવાનો હોય તો જયપુરથી ફોન આવ્યો, હા, કે ગોત્રીજના લગ્ન ગાવાના છે. એટલે મેં એને નોટેશન કીધું, હા, અને કેવી રીતે હવે એ આનંદ થાય એવું ગીત છે એટલા માટે થઈને, અને એ લોકોએ મને પૂછ્યું હતું અને હું એ ખુશ થઈ કે ભાઈ હવે એ ગોત્રીજના ગીત તો કોણ હોય, દીકરો પરણીને આવ્યો હોય એટલે દીકરાવાળા હોય ને, આ એની વહુને ગાતા ગાતા તેડી જાય. આ તો દીકરીના હતા, પણ છતાંય મેં તો ગોત્રીજને જ ગાવાના હતા. હવે એવું હોય છે કે એ અજાણ્યા છે, બરાબર. ગોત્રીજના ગીત પાદરમાં ખીજડો હોય અને એ ખીજડામાં દેવ જે બેઠા હોય એને કે ઘણાના જે ગોત્રી જો હોય એને પગે લાગવા જાય, તો બાઈ તો અજાણી હોય. અત્યારે જે આ ગીત મેં કીધું હતું એ કયાનું જે ગજર ગ્રુપ છે રાજકોટનું, એ આખા મેટાડોર કરીને એને મોકલ્યું હતું, અને એને આ બધા પ્રસંગે જેટલા જેટલા પ્રસંગો આવતા ગયા એ પ્રમાણે ગીતો ગવાતા ગયા અને બધા ખૂબ ખુશ થયા. ત્યારે આ ગોત્રીજનું ગીત મેં ગાઈ દીધું. એક કેવડે તે જાજા કેવડા, એક લવિંગડે તે જાજા લવિંગ, રાય જાદા રે લાલ છેડો લટકા કરે. આ એની પેલી લીટી થઈ. ગોરા મૃગેશા બાતે ધનંજય ભાઈ ને વીન, વરદાર નામ ધનંજય છે. રૂડા મૃગેશા બાઈ તે ધનંજય ભાઈ ને વીન, તમારા જયપુર ગામની સીમડીઓ દેખાડો રાય જાદા રે લાલ છેડો લટકા કરે. ગોરી ઓરે રાતે ઓઢો તમે ઓઢણા, મર્યાદા રાખો, હા, એટલે સંસ્કૃતિ. મારા છો ગલડા ને છાય ચાલી આવ રાય જાદી રે લાલ, હું તને દોરું છું ચાલ, આમાં ચાલો કે દરબારમાં મારા આ જે ગીત હોય એમાં, મારા છો ગલડા ને ઓ ગોરી ઓ રે રાતે ઓઢો તમે ઓઢણા, મારા છો ગલડા ને છાય ચાલ્યા આવો રાય જાદી રે લાલ છેડો લટકા. પાઘડીનો છેડો ઓલો જે છોગ હોય ને, આ એ છોગાને છાંયો હોય એમાં તમારું મોઢું સંતાડો, હા, અને ઓલા ગોત્રીજની મર્યાદા રાખવાની હોય
એને લાજ કાઢીને પગે લાગવાનું હોય, એટલે આવા આવા નોખા નોખા નોખા. અને તો ગણેશ પાઠ થી શરૂ કરીને છેક સુધીના ગીતો ગવાતા જાય. શરૂઆત ગણેશ પછી તરત જ સાંજી આવે, સાંજીના ગીતો. પણ શરૂઆત ગણેશ થી થાય. એ ગણેશ ઓલો જે ગણેશે પ્રતાપબા ને ગણેશ ભેગા કરવા, ગણેશ ની બદલે પ્રતાપબા ગણેશ સમજ્યા. ગણેશ પાઠ બેસા રીએ ભલા નીપજે પકવાન સગા સબન ધી તેડાવીએ જો પૂજા હોય મોરાશ જેને તે સાત સાત દીકરા એનો ધન્ય ધન્ય અવતાર સાતે નિવવારું પાયે પડે જો પૂજા હોય મોરા જેને તી એક જ દીકરી એનો ધન્ય ધન્ય અવતાર સાચવાને સંગીરા ધન વાપરે જો પૂજા. પણ હજી આ બધું ખજાનામાં પેકો પેક સચવાયેલું છે, પડ્યું છે. બા આપને માન સન્માન અને એવોર્ડ્સ પણ પછી ઘણા મળ્યા, અને મને તો એમ લાગે છે કે ઘણા મળ્યા એનું મહત્ત્વ એટલા માટે નથી કે એવોર્ડ મળ્યા એનાથી કદાચ એવોર્ડનું મહત્ત્વ વધ્યું. માનભાઈના સ્મારકમાં પણ શ્રેષ્ઠ નાગરિક સન્માન થયું, સખી સૈયર સંસ્થાઓ દ્વારા થયું, આપની જ્ઞાતિ દ્વારા સન્માન થયું, અને અંધાશ્રમ માટેનું કામ થયું, એના માટે પણ આપને એવોર્ડ મળ્યા. આ બધા એવોર્ડ અમે અહીંયા મૂક્યા છે, પણ મારે તો એ જાણવું છે કે આ એવોર્ડો જ્યારે પ્રતાપબાને મળ્યા, 75 વર્ષ આપે પોતે આપના બધા જ વિદ્યાર્થીનીઓએ ભેગા થઈને ઉજવવાનો બહુ સરસ મજાનો સમારંભ કર્યો, તો આ બધી ક્ષણે કેવી લાગણી અનુભવતા હતા પ્રતાપબા? મને હું કાંઈ બોલી શકતી નહોતી. મને ત્યારે ઊભા થઈને બોલવાનું કીધું, મારી કોઈ તાકાત નહોતી. મને એમ થાય કે આપણને તો ભણવામાંથી ઉઠાડી લીધા હતા. આ બધું સ્વપ્ન જોઈએ છીએ કે આ સત્ય છે એ હું નક્કી ન કરી શકું. જ્યારે જ્યારે આપણે તો ભણવું હતું એટલે એક દીકરી રાખીશ, પછી બીજી રાખીશ, પણ મારે ભણવું છે, પણ ભણવું છે એમ કરીને ભણ્યા છીએ. અને આ બધું, અને આપણે પિતાશ્રી નથી. હા, માં બિચારી આવી રીતે વિધવા આપણે આપણે જેમ કહીએ છીએ એમ કર્યા કરે છે. હા, અને મામા ના પાડે છે. હા, એક મામા આ પાડે છે, એક મામા ના પાડે છે. હવે આવી મુસીબતમાંથી આ બધું કોનું છે? ત્યારે હું રામ ઉપર ઢોળી દઉં છું. જ્યારે મને એમ થાય કે આ બધા માન સન્માન બધા કોના થાય છે, ત્યારે હું સહન નથી કરી શકી. એમ થાય છે કે કેટલા માણસોના ભોગે મને, જ્યારે તમે આપ કહો છો કે આપણે 75 વર્ષ બીજવા, ત્યારે આપે કાર્ડ છાપી નાખ્યા, રેડિયોવાળાએ ધીરજભાઈએ એટલી મદદ કરી બહુ એનાઉન્સમેન્ટ કરીને, પછી સીતારામ બાપુએ આવીને મારે રામ જોઈએ, પછી મારે જેને ગાંધીયન ફિલોસોફી ઉપર PhD કર્યું હોય એ ઉદઘાટક જોઈએ તો દિનેશભાઈ બ્રહ્મભટ્ટ આવી ગયા. હા, એવી જ રીતે આપણે શિક્ષણને લગતા બધા જોઈએ તો આપણે મોતીભાઈને, અરશદભાઈને, પુરુષોત્તમભાઈને એ લોકો આવી ગયા. એટલે હું જેમ જેમ બોલતી જાઉં, લાડ કરતી જાઉં, હા એમ બધાએ મને લાડ લડાવી. એમ મને એમ છે કે બા તમને એવું લાગે છે કે આટલા વર્ષો પછી આજે જીવન કેવું લાગે છે? અત્યારે આખો દિવસ મારે ઘરે સિલાઈ કામ, તો સાંધવાનું તો જાણે બધા ખબર, સાંધવાનું તો જાણે ચાલે, પણ અન્નપૂર્ણાએ 5 વર્ષ સિવણના કર્યા છે, એનું કામ સિલાઈનું બહુ સરસ છે, એટલે સિલાઈ કામ પણ ચાલે છે. એકલું સાંધવાનું જ નથી, સાંધવાનું કામ તો હું કરું. હા, કે સાંધી દઈએ બધાને. એમાં હવે સાંધવાના તો કોણ આવ્યા, આપણા કામવાળા, આપણા. પણ સત્સંગ ને એવું પણ ચાલે છે? સત્સંગની તો વાત કરો માતા, બહુ ચાલે છે. અલુણાની વાત એક કરી દઉં તો જરાક મને ઠીક લાગશે. શું કરવાને કે હું જ્યારે 4th ધોરણ ભણાવતી ને ત્યારે એક છોકરી, જે ધનગવરીનો મારે ઘરેનો પાઠનો ઉલ્લેખ થયો છે,
એને કારતક આવ્યો શું શું લાવ્યો, મૂળા ગાજર બોર લાવ્યો, એવું કવિતા સમજાવતા સમજાવતા, ચૈતર આવ્યો શું શું લાવ્યો, તો એમાં એક વાક્ય એમ હતું, ગોર ગાય ઓખાના ગાળ. બીજા ઓખાની વાર્તા હું કરીશ ને તો એને બહુ વાર લાગશે, એટલે મેં કીધું કાલે કરશું. તો સેનેટોરિયમમાં એ રહેતી હતી એક મા દીકરી, એ છોકરી આયરની, ચોથા ધોરણ અમારા ક્લાસમાં, અમારા પ્રિન્સિપાલ કમળાબેન રાવળ. પ્રતાપબા આ શું છે, ટૂંકમાં કહું છું, આ શું છે? મેં શું છે? તો કે આ બધી બહેનો શું કરવા આવી છે 30-40? મેં તો મને નથી ખબર. તો કે એ કહે છે કે અહીંયા ઓખારણ વાંચવાનું છે, તે બધી વાટકા ઘઉંના ને કોઈ ચોખાના ને લઈને ઓલા બ્રાહ્મણને બાઈ વાંચતી હોય એમાં આવે ને. હા, એટલે મને કહે તમે ઓખારણ વાંચવાના છો? બેન ના ભાઈ, એટલે છો બાયું બધાને સેનેટોરિયમની આજુબાજુમાં પૂછ્યું કે બેનો તમને કોણે કીધું છે? તો કે ધનગૌરીએ. એટલે ધનગૌરીને બોલાવી તો બા તમને નહોતા કહેતા કે કાલે હું તમને ઓખાબાઈની વાત કરીશ? તો અહીંયા શેરીના બધા એમ કહેતા હતા કે ઓખારણ તો કોઈ વાંચનારું છે જ નહીં ને, આપણે ઓખારણ વાંચવું જોઈએ. તો આવો, એટલે આ ચૈત્ર મહિનામાં અત્યારથી બધા રાહ જોઈને બેઠા છે. 7-8 વર્ષથી 3 દિવસ ઓખારણ આપણે ઘરે વંચાય, એટલે હું વાંચું. આમ તો મોઢે ન થઈ ગયું હોય પણ પ્રેમાનંદનું લખેલું છે અને એ ઓખારણ જે વાંચે એને તાવ ના આવે હું એમાં પહેલેથી એને કહી દીધું છું. પણ મૂળ તો લીમડો પાન ચૈત્ર મહિનો આવે, ચૈત્ર મહિનો એટલે લીમડો ખાવાનો હોય ને નિમક નહીં ખાવાનું હોય એને કારણે. એટલે હું ઓખારણને એટલા માટે બધા 3 દિવસ ઓખારણ સાંભળે, સાંજે પ્રસાદી થાય અને ચોથે દિવસે આપણે ઘરે જેટલા 50-60 જેટલા બહેનો આવે છે હા એ બધા અલોણું કરે, જમવાનું નહીં, એટલે મીઠું નહીં જમવાનું. શ્રીખંડ પૂરી મીઠા વગરની, બટાટાની વેફર મીઠા વગરના, મરચાં મીઠા વગરના, મગફળી તળેલા હોય અને બધા શાંતિથી છાશ અને શ્રીખંડ અને પૂરી એ બધા. એટલે આ એવી રીતે સુંદરકાંડના પાઠ મારે ઘરે થાય, સત્યનારાયણની કથા થાય, પણ એ બધું વર્ષમાં એક એક બબે વાર થાય, ચૈત્ર મહિનામાં 3 દિવસ આ થાય. બાકી તો જે આવે એની સાથે સત્સંગની વાતો અથવા તો કોઈને કંઈને કંઈક સમજવું હોય તો થાય, બાકી તો વાત એવી વાત થાય. કોઈનો ફોન આવે હા કે કૃષ્ણની અષ્ટપટલાણી કઈ કઈ, તો આપણે એનો જવાબ આપીએ. એટલે એમ કહેવાય કે શબ્દકોશમાંથી કે એન્સાયક્લોપીડિયામાંથી કોઈ વિગતો ન મળે તો પ્રતાપબાના ઘરે ફોન ની ઘંટડી વગાડો, હા તો અને એનો જવાબ એમાંથી મળે, 99% મળે. કારણ કે કદાચ એકાદ ચકો મારી ભૂલ થઈ જાય અથવા તો, પણ તો પ્રતાપબા ખોજી કાઢે એમાં કઈ વાંધો નથી. સુધીબેન સાથે એવું થયું હતું, હજી એ જિજ્ઞાસા વૃત્તિ બરાબર અપાર છે. બા એક નાનકડો છેલ્લો પ્રશ્ન મારે પૂછવો છે. જીવનનો સંતોષ બહુ ટૂંકમાં કેવો હોય તો શું? આવું ભરચક ભરું ભાદરું જીવ્યા છે આપણે, શિક્ષક તરીકેનો? હા, શિક્ષક તરીકે જ આપ જીવ્યા છો, હજી એમ જ છો? ઠીક, જો એ મન નહોતી ખબર. એક પ્રસંગ મને બહુ અસર કરી ગયો, એટલે મને એમ લાગ્યું કે આપણે શિક્ષક તરીકે બરાબર છીએ એમ. કે એક વખત ટૂંકમાં કહું ને, એક વખત અમારા પગી સ્કૂલના પગી આવ્યા, આવીને કહે કે બેન કે આપણે ગીતા મંદિરમાં એક ભાડ જેવો કૂવો હતો ભયંકર, ત્યારે ગીતા મંદિરે નહોતું, એમાં 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 કોઈ વિદ્યાર્થીની પડી ગઈ છે અને યુનિફોર્મ તમારો પહેર્યો છે તો તમે ઓળખી જાઓ કે છોકરી કોણ છે. કારણ કે સુભદ્રાબેને એમ કીધું છે કે વિદ્યાલયમાં ભણે છે બધી છોકરીઓને પ્રતાપબા ઓળખે છે, એના નામ પ્રતાપબા ના આવડતા હશે. હવે એ મારી દશા થઈ હતી અને તે ત્યારે નસીબ જોગે મારી મામાની દીકરી શકુંતલા મારી ભેગી રહેતી હતી. કારણ કે આપણે કોઈ દિવસે મૃત્યુ એ રીતે ઘરનું ન જોયું હોય અને બીજા કોઈનું એવી રીતે ન જોયું હોય, અને આ તો આપણે જોવાનું તો ઠીક પણ પાછું નક્કી કરવાનું કે આ કોણ છે. હવે એ જે મારી જે કસોટી ભગવાને લીધી ને પછી પણ શકુંતલાને મેં ના પાડી, મામાની દીકરી નાની નહીં પણ ધારો કે એને એમ થઈ જાય કે કઈ છોકરી હતી એને અસર થઈ જાય અને મામાને મારે શું જવાબ દેવો જોવાને, એટલે એકલા જવાનું પણ નસીબ જોગે અન્નપૂર્ણા અત્યારે જે મારી સાથે 32 વર્ષથી રહે છે ને હા એ હતી.
મોતી માટે કેમ કંઈક આવી હતી. મેં કીધું અન્નપૂર્ણા તું હાલ ને, મારા ભેગી કીધું, કારણ કે મને તો મને ક્યારે બેન હું આવું છું. હા આ વાતને 30-35 વર્ષ થયા હશે. મેં અને બધા પોલીસ આવી ગઈ હતી અને બધા આગા પાછા થઈ ગયા અને કે બેન આવ્યા ઓળખે છે કે અરે રે મારાથી શું આટલી છોકરીઓ, હજારો છોકરીઓ મારે ખૂબ પાંચ કલાક સુધી બધી છોકરીનું નિરીક્ષણ કર્યું પણ મને એમ લાગ્યું કે અમે વિદ્યાલયમાં આવી જાતની કોઈ છોકરી છે નહીં અને રાત્રે જ પડી ગઈ હશે એટલે હજી કંઈ એમ બહુ એવું નહોતું કે લાગતું હતું કે હમણાં જ બે ત્રણ ઓળખી શકાય ઓળખી શકાય એમ હતું. વિદ્યાલયની વિદ્યાર્થી નહીં, વિદ્યાલયની વિદ્યાર્થી નથી. તો પણ બેન યુનિફોર્મ પહેર્યો છે ને એટલે તમે અમને કાંઈ માર્ગદર્શન આપો. મેં કીધું છે ને એક રાષ્ટ્રીય શાળામાં આવી રીતે આવો ડ્રેસ નહીં પણ ખાદીના કપડાં પહેરે છે. પણ એક છોકરી મેં કીધું, મેં એવી રીતે જોયું હતું કે મેં એને કીધું મેં કેમ રિસેસ નથી ને તું બહાર છો, તો કે બેન હું તો મેં મારી બેનનો યુનિફોર્મ પહેર્યો છે કે અને હું તો રાષ્ટ્રીય શાળામાં જાઉં છું. મેં તો એની પાસે દફતર હતું કે શું છે, તો કે એક થેલી છે. જ્યાં થેલી જોઈને તો થેલીમાં આંટીઓ હતી. હા અને હાથમાં જે હાથ ખોલ્યો ને મુઠ્ઠી, હા તો એક કાગળ પલટી ગયેલો એમાં 8 આંટી દેવાની એવું લખેલું હતું. હા એટલે બધાએ પછી રાષ્ટ્રીય શાળામાં જઈ. હા અને પણ આ પ્રસંગમાં એવું તો બન્યું બા કે એ વિશ્વાસ જે સુભદ્રાબેને મૂક્યો હતો એ પ્રતાપબા કહી શકશે. ભલે આપના માટે સંતોષનો વિષય એ હતો કે એ વિદ્યાલયની વિદ્યાર્થીની નહોતી, પણ આ દુઃખનો વિષય હતો, દુઃખનો કે જે પારખવાની જવાબદારી ભગવાન કોઈ પણ ન વિતાડે એમ મને થયું. આપણે ઘરના હોય તો આપણે રોજ વાંચીએ છીએ કરીએ છીએ, ઓળખવા આવ્યા તેના ઘરના આવ્યા તો એ કે. પણ શિક્ષક માટે આવી જવાબદારી પણ આવે અને આવે તો એ નિભાવવી પડે, ભારે હૃદયે નિભાવવી પડે અને એમાંથી આપણને સાંગોપાંગ ઈશ્વર પાર ત્યારે આપણા મનમાં એમ થાય. એટલે આપણે રાષ્ટ્રીય શાળાની હતી અને આપણી નહોતી એના કરતાં આપણા મનમાં એમ થાય કે આપણને સુભદ્રાબેનના મનમાં એમ હતું કે પ્રતાપબા બધાયના નામ આવડે. હવે બધાયના નામ આવડવાનું કારણ શું? આખી સ્કૂલના નામ ને બધાની ખાસિયતો ને બધું કે જ્યારે રમત ગમતના જ્યારે અમારે કવાયત ને બધું જે કામ ચાલતું હોય ને, હા ત્યારે જે લોકોએ લેસર જે લોકોએ બૂટ પહેર્યા હોય, યુનિફોર્મ ના પહેર્યો હોય, જે કાંઈ ન કર્યું હોય ને, હા એને એને મારે સ્ટેજ ઉપર બોલાવીને કામ ચીંધવાનું. પણ હું કામ કેવા ચીંધતી, બધા એને બોલાવીને નામ લઈ લખી લો એટલે આખા જેટલા ક્લાસમાં પીરિયડ લેતા હોય એના નામ તો આવડતા જ હોય. પણ મારે શું ઘર લેસન આપવાનું ખબર છે? ગમે એ મનગમતું ચિત્ર દોરી આવવાનું, એટલે એ ખાલી સાથીઓ કરી આવે તો એ ચાલે. હા પછી કોઈ પણ એક ઝાડને ડોલે જઈને પાણીમાં નાખી આવવાનું. પ્લાસ્ટિકની 5 કોથળી ગમે ત્યાંથી નકામી નાખી દીધેલી. મારા વિદ્યાર્થીઓને પૂછો તો પ્રતાપબા ઘર લેસન કેવું દેતા અને આ એને શિક્ષા લાગે. પણ એટલે આવી રીતે પ્રતાપબા છે એ બધા બાળકોને બધા વિદ્યાર્થીનીઓને બહુ નજીકથી ઓળખતા હતા. પાછું ગમતીલું વર્ક આપે કે જે શિક્ષા ન લાગે, કરવાની મજા આવે એવું. એટલે પ્રતાપબા આપણા આટલા લાંબા સંવાદ પછી એવું લાગે છે કે એક શિક્ષકત્વ માટે જ કદાચ પૃથ્વી ઉપર અવતરેલું કોઈ વ્યક્તિત્વ હોય અને એને ભગવાને બધી અનુકૂળતા કરી દીધી કે ભણતા જાઓ અને ભણાવતા જાઓ. એટલે હજુ આજે પણ એવું છે કે પ્રતાપબા નવું વાંચતા પણ જાય છે અને નવું શીખવતા પણ જાય છે. આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ઘણો બધો સમય અમને ફાળવ્યો અને બહુ પરિશ્રમ આપી લીધો એ બદલ હું અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આપના ભદ્ર આયુની હું પ્રાર્થના કરું છું. કમા ગણી.